એ સખા, હા કેટલા જોઈ? 11 બોલ કરવા. 11 બોલ એકારે થઈ જાય તો કઈ વાંધો નથી, ઘીમાં ખીચડી તો મને ભેગો લઈ જાઓ. હા બીમાં બીજી વાત જ ન હોય. હાથ દીધી અહીંથી ઘેરે જવાનું મન નથી થતું સખા. એમ? હા સખા, આ ઠેકાણું જેવું છે ભગવાન. ભવનભાઈ જો નક્કી કરે પાછી આઈ નઈ સપ્તાહ તો આઈ નઈ રહી જવું સખા. હા બરોબર છે. હા તો સખા સાંભળો, હવે બોલ બોલી દઈ. અમારે સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ રામભાઈ રંગાણી ના મોટા દીકરા એટલે મકનભાઈ, કાલ મખનભાઈ હતા નહીં ને? હા સખા, એ મખનભાઈ જો આમ બેઠા, એના દીકરા એની બાજુમાં બે એક મૂકીને ગિરધરભાઈ બેઠા, કેવા રૂપાળા છે, કઈ ઘટે જ નહીં. એના ઘરના ઉલ્કાબેન, એ ભૂલી ગયો પાછો, અલકાબેન આમ બેઠા. તો પછી આપણે ગિરધરભાઈ ની જય બોલાવો ને સીધા 1100 રૂપિયા નું બાનું તમને માતાજી ને. હવે મિત્રો 1100 રૂપિયા ગિરધરભાઈ પાસે મળે છે મિત્રો, તાળીઓ થી વધાવી લેજો વાળા. ભાઈ ભાઈ આવી મિત્રો, તો હાલો મિત્રો 5 જણા આવી જાવ, માતાજી બાનું કલાકાર ના શિર પર ધરી જાઓ. સંગીતકારો વાળા મોકલી દેજો વાળા. હાલો હાલો ભાઈ, કલાકાર ને આવી જાઓ, મોકલો ગોતો. જોયું ને એટલા રૂપિયા એક બોલમાં અમારે ભાઈ માં થઈ આવ્યા. તમારા બેનો કરતા અમારા ભાઈ ભોળા છે. કેમ સખા? કારણ કે આટલા રૂપિયા માં થયો પણ તમારા બેનો માંથી કોઈ કીધું સખા 500 રૂપિયા લઈ જા. સખા અમારી પાસે વ્યવહાર ન હોય ને. વ્યવહાર ન હોય વાંધો નહીં, પણ હાઈટ માં તો બટવા માં તો મજ ભર્યા હોય. એ તો અમારી કટકી ના હોય. રમાય છે ને, તમારી નારી જાતિ ની જેટલી વસ્તુ છે ને બધી સુખી. કેમ સખા? આ પુરુષ જાતિ ની જેટલી વસ્તુ છે ને બધી દુખી. કઈ કઈ? જય પાહે ઉભા. હા હા, શું નામ છે? ભૂલી ગયો હું. કેવા? કાવાણી સાહેબ. નાની મોળપડી રીમાતા. આ કાવાણી સાહેબ ની ઘેર તમારે જવાનું. સીધા રસોડામાં જાવ, હાંસી ને તાવી થવું કેવાય? એ પતિ પત્ની કેવાય? તો તમારે હાંસી જોતો, ધીરે ધીરે ટોપી આવતારશી, ધીરે ધીરે ટોપડી એઠી મેલશી, ધીરે ધીરે સીબા એઠા મેલશી. અમાર તાવી થો, ઘડીક થાય તો ટોપમાં જાય, ઘડીક થાય તો બકડીયામાં જાય, અને ઘડીક થાય તો સુલામ જાય. છે દુખી? દુખી છે ને સખા. ન્યાથી તમે બહેને નીકળો એટલે પરબારું પાણી એરું આવે. આવે છે ને. ન્યા આંડો ને ગાગર શું કહેવાય? એ પતિ પત્ની કહેવાય. તો એ ગાગર માં તમે બેનો રૂડા હાથિયા પૂરો. હા હા. માથે આંબાના પણ મેલો, એની હેઠે મોતી ની ઈંડોળ મેલો, એની ઉપર મોતી ના નારિયેળ મેલો. આ ગાગેર નાની બાળા ઉપર ભાગવત સપ્તાહના હામિયામાં રમતી જતી છે. ક્યાંય તમને કહું ગુરુદેવ પધારતા છે ત્યાં હામિયામ જતી છે. ક્યાંય તમને કહું 50 લાખ થી 1 કરોડના મકાન થતા હોય છે ત્યાં જલ પધરાવા જતી છે. આ ગાગેર બધી હારા હારા કામમાં આવે કે નથી આવતી? આવે છે ને. અમારો હાંડો કેદી કામ આવે? બાપા મરે ને તે ડેલે મૂકવા કામ આવે. અને ધોમ તડકેનો પડ્યો હોય ઊંધી થાળીને બે કરજી આવતો. ઓલો રોંઢે ભૂંગણ ખેજે હાંડો લેજે હાંડો, તોય થઈ ન હોય. શે દુખી? દુખી છે ને છેકા. આજી તમે બહેણી નીકળો પરબારો ઓસરીમાં આવો. હા હા. હાવેણી ને હાવેણ શું કહેવાય? એ પતિ પત્ની કહેવાય. તમે બેનો હાવેણી ને મૂકો ક્યાં? એને ઓસરીમાં બે ખીલી હોય ને એની માથે, એને પંખા હેઠે લાંબી હેતર પડી હોય. હા હા. અને અમારો ભાઈડો હાવેડો ક્યાં પડ્યો? એ તો સખા ગમાઈન માં જ હોય ને. અને એ ગમાઈન ના ખૂણામાં પડ્યો હોય ને માથે મસર કીર્તન ગાતા હોય તનન નનન નનન. હા હા. તમે બેનો વેલી ઉઠો. હા હા. તમારી ભેગી હાવેણી ઉઠે? ઉઠે છે. પછી એ હાવેણી તમે આમ ધીરે ધીરે ખખેરો. હા હા. ઈ રસોડું વારે. હા. બેડરૂમ વારે. હા. લોબી વારે. હા. ઓસરી વારે. હા. ગામડામાં પેલા સહસય પકડે, બે ફેરી પિલોર માં ઠપકારે, આ હાવેણો વારો વર્ગે એક ધાડિયા વારે, ફરિયા વારે, ડેલો ઉગાડ્યો તો બજાર વારે, જો ક્યાંય ઊભી બજારે સડી ગયો કે સસ્તમ જમીન હોય તો ઈ વારે. પછી કે હાવેણો ફરી ગયો. એ તમારો એકનો વાક નથી. કેમ છે ખા? કારણ કે દેવલોક થી માનવ લોક સુધી નારી જાતિ સુખી, પુરુષ જાતિ દુખી. કેવી રીતે? દેવલોક ની વાત કરું તો જેટલી આદ્ય શક્તિ માતાજી છે, આ માતાજી બેઠ્યું ક્યાં? ડુંગરા ઉપર. બાપા જુઓ બધા હેઠા હતા મારે. હા હા.
પછી આપણો દેશ ખેતી પ્રધાન, તમારે ખાતે ખેતી, અમારે ખાતે ખેતી, તમે ગાડી આપો અમે ગાડી આપીએ, તમે નોકરી કરો અમે નોકરી કરીએ, કઈ ફેર? કઈ ફેર નથી. તમે હાથ બાર નકલ કાઢો, હાથ બાર ની કઈ ફેર? કઈ ફેર નથી સખા. તો તમે બેનો વેસે ને ખેતી કામમાં જણ ઉપર દગો કર્યો. પણ શું દગો કર્યો? ભાઈ કામ હતા જણ ને ઠપકાયા, ફોરા હતા તમે લઈ ગયો. ક્યાં ક્યાં? દાખલા તરીકે આપણે વણ વાવવું હોય, કપાઈ છે, સોપવા કોણ જાય? ભાઈઓ પછી ટાઈડ નો પાણી વારવા. ભાઈઓ આ છોડવો ઉગે, એને બેઠા બેઠા નેદવા કોણ જાય? બેનો પછી દોઢ મણ નો પંપ લઈને દવા છાંટવા. વાપરે કોણ? ભાઈ એમાં જ અમારું ગયું, એમાં તો હાસો છે. અમારા જણ માં નજર કરે ને 80% તો મોરા માથાના એમને ખરી ગયા. તો માતાજી નું માનું છે કલાકાર ના શિર પર ધરવા માટે કવાણી સાહેબ મોકલો મનોરથી પરિવારને. હાલો કલાકાર માં ખોડલનું બાનું છે. હાલો ભવનભાઈ મનોરથી પરિવાર આવો. વાલા હાર્દિકભાઈ પાંચ જણા આવો. માતાજીને બાનું કલાકારના શિર પર ધરી જાઓ, ત્યારબાદ આપણે માતાજીના ગરબા તરફ જઈએ. હાલો વાલા હાલો. એ સખા, એ રાત થોડી દી દાદા અને વેજ આજા. આ મનોરથી પરિવાર છે ને, એ આમ લાંબી વાત નહીં મોજ પડે. શું કરવા કે એક કાર્ય બધું બોલી જાય તો કઈ ઘટે? ઘટે નહીં ને. નહીં પછી બોલશું નહીં ને. નહીં પાકું છે ને. પાકું હાવ. તો સાંભળો સખા, 5,111 રૂપિયા આ મનોરથી પરિવાર અમારે ભાવનાબેન ભુવનભાઈ રંગાણી તરફથી લ્યો. અહીંયા બાયુ નું આવેલું. ભાઈ ભાઈ આવે ત્યાં જાય બધું. અને હજી જોવો સખા, આ તમને જે 5,111 દીધા ને, એ ગાયું ને દીધા સમજો ભાઈ, બાયું એ દીધા એટલે બરોબર. પણ 5,111 અમારે ભવનભાઈ પરસોત્તમભાઈ રંગાણી તરફથી લ્યો, પણ એ ગાયું ને નહીં તો આ ગોપીઓને તમને દીધા લ્યો. બીજો તાળીઓથી બનાવી લ્યો વાલા. અને એટલે હવે સકા આ છેલ્લો બોલ, આ પહેલો બોલ, આ બધું આવી આવી ગયું. હાલો આખો. અને મિત્રો 5,001 રૂપિયો તમને કહું, અહીંયા ગાયુમાં ને અમને મંડળ ને જો બક્ષિસ મળતી હોય ને એક ફેરી તાળી થી વધાવો ને, પછી કઈ ન દો તો 10% રૂપિયા ધર્માધામ જમા થઈ જાય. એ સુખા ઈ કઈ રીતે? એમાં હું છે કે જ્યાં તમને 5,000 રૂપિયા નો આજ અમારે રંગાલ પરિવાર તરફથી ગાયુ માટે દાન મળતું હોય, 5,000 રૂપિયા તમને કહો મંડળ ને ભેટ મળતી હોય બરાબર, ને ખરા દિલ થી તાળી પડે ને, આ બેઠાઈ માં કોઈ ખબર નથી શેની, કે જમણા હાથમાં લક્ષ્મી ની રેખા છે, ડાબા હાથમાં ધન રેખા બરાબર છે, ને જો એમાં આજ ખરા દિલ થી આમ તાળી પડી ગઈ અને બે રેખા ભટકાઈ ગઈ ખુલી ગઈ બરાબર, પછી એને કઈ કરવું જ ન પડે. કેમ? વાડીએ જવાનું બાન, એમ કારખાને જવાનું બાન, આફેડા રૂપિયા એના ઘરમાં ભટકાય. એ કઈ રીતે? એમાં જો એનો પડોશી રૂપિયા હોય ને, આના ઘરના ઉંદેડા ઓલા રૂપિયા ઢહડીને આ ઘરમાં ઠપકારતી. હવે મિત્રો હાલો માતાજી નું બાનું. બોલો ખોડિયાર માત કી જય, બોલો શ્રી ખોડિયાર માત કી જય, કી જય. આ બેંજા વાળા ભાઈ નું જરી વિશાળો રૂવે છે. તારે બારણે બાંધાય કે હોય કઈ ઉણપ તો તું રંગપુર જે હે કાગવડ વાળી ખોડલાય, એવી માં ખોડિયાર આવી. અને માં ખોડિયાર આવે તો એની જય જયકાર થવી જોઈએ કે નહીં સકા? થવી તો કરો ને જય જયકાર. બોલો ખોડિયાર માત કી જય. હસકા હા
ભગવતી કાગળો હારીનું માં ખોડિયારનું બાનું કલાકારના શિર ઉપર. તો ભાઈઓ બહેનો, બાનાને વધાવવા માટે આવજો. જે રૂપિયા કાંઈ થાય, ગૌલી ગાની લીલી નીણમાં જાહે, અમારે કાંઈ નથી લઈ જવું, એની પણ ખાસ નો લેજો વાલા. તો કોઈ બીને મનમાં મોજ હોય, 500 રૂપિયા પગના અંગૂઠા હોઈએ ગોળાની અંદર કેવી રીતે જાય એ કલા જોઈ હોય તો 500 રૂપિયા દેજો. તો એ કલા આપણી સમક્ષ જે પૈસા એના થાય ગૌલી ગા માટે, કારણ કે 500 રૂપિયા મિત્રો પાસે, ભાઈઓ પાસે, ગમેન્યા મિત્રો વધારની અંદર વપરાઈ જતા હોય. ને આજ અમે તમારા હામી રિક્વેસ્ટ કરતા હોઈએ કે મરું પણ માગું નહીં, અપને તનકે કાજાત પરમાર્થને કારણે મને માગતા ના આવે. લાજ પોતાના કુળદેવીના નામ ઉપર, માં ખોડલના નામ ઉપર અહીંયા માતાજીના બાનાને વધાવજો. ગજાનંદની 2 ઘડી ગાય, ત્યારબાદ માના ગરબા તરફ જઈએ. હાલો હાલો હાલો. આ બોલ્યો શિવજી જલથી ના
હાલો મારી બેનો રે, એ હાલો મારા ભાઈ નરવાઈ તો એટલે મારી નાખે છે પણ વેવાયું ગોતા
ઈ અમારા જેતપુર મિત્રો 500 રૂપિયા પગને અંગૂઠે ગોરાની અંદર પધરાવવા માટે આપે છે. એક ફેરી તાળીઓથી તો વધાવી લ્યો વાલા ભાઈ ભાઈ. અને અવળો કલાકાર અવળા રૂપિયા એકઠા કરી આજ ઇટાળી ગામની ગૌ ગાયો માટે તમને કહું રૂપિયા નીણમાં દેતો હોય આવી કલા વાપરી તો આવા કલાકારને મિત્રો 100-200 બક્ષિસ તો જુદી વાત છે, પણ એક ફેરી તાળીઓથી તો વધાવી લેજો ભગવાન. હે કે કળા કળા કદી અધૂરી રહેતી નથી અને દેવાવાળો કોઈથી દુબળો હતો નથી એવા અમારે 500 રૂપિયા ગોરાની અંદર પધરાવવા માટે આપે છે. હાલો આપી દો સુરેશ સુર, ભલે માતાજી આવે. સવાણી પરિવાર આવા અમારે વિનુભાઈ સોજીત્રા તરફથી 500 રૂપિયા ગોરાની અંદર પધરાવવામાં આપે છે મિત્રો, તાળીઓથી વધાવજો ભાઈ ભાઈ. આપો સુરે સુર. હાલો માતાજી ભાવનાબેન તરફથી 500 રૂપિયા ગોરામાં પધરાવવા માટે આપે છે મિત્રો, તાળીઓથી વધાવજો. તાળીઓ તાળીઓ. મુકેશભાઈ કાસડિયા મોટી ખોડિયાર સરપંચ આવ્યા છે મોટી ખોડિયારના, 500 રૂપિયા ગોરામાં પધરાવવા માટે આપે છે. અને એ અમારે વજુભાઈ થલભાઈ સિંગાળા પેલા સપ્તાહ ન્યા હવા અમારે વજુભાઈ તરફથી 500 રૂપિયા ગોરાની અંદર પધરાવવામાં પછી મિત્રભાઈને તાળીઓથી વધાવી લેજો વાલા. આપો સુરમાં સુર.
બેન બોલો ખોલ્યાર માત નીતાબેન તરફથી 500 રૂપિયા ગોળા અંદર પધરાવવામાં આવે છે. બીજા રવજીભાઈ તરફથી 500 રૂપિયા રવજીભાઈ પાઘડા તરફથી આવે છે. ઓહ, તમે તો પણ પંખામાં નામ લખાવી એવું કરી નહીં. હા, પંખો તમને કહું દીધો હોય વધુ ભૂરા કટાણી ફરે, વધુ ભૂરા કટાણી, વધુ ભાઈ કુટાણી. કેવા કીધું સાહેબ? ભૂલી ગયું. આ ડખ છે અમારું. હર્ષુકભાઈ ઢોલરિયા તરફથી જુનાગઢ 500 રૂપિયા ગોળાની અંદર પધરાવવા માટે આપે છે. હાલો મિત્રો, હાલો હા ભાઈ, લઈ લઈ લે, અહીં લઈ લે, હૂકી દે, હૂકી દેવા ને. હાલો મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ દીધો. આ 500 વાગ નીખવા. હાલો આ નીકળ આવતા રહ્યો પછી. હરદાસભાઈ નો વેવાય લાલજીભાઈ ભાઈ ભાઈ હવે જુવે વેવાય ની વાટુ. 500 રૂપિયા ગોરામ પધરાવ. હા, મંજુભાઈ, કરશનભાઈ વેકરિયા વેવાય ને ભાઈ ભાઈ. ના ના, કાંઈ ઊભા નથી કરવા. ન્યાજી તમારે દેવું હોય તો આવજો ને, ચા પાણી ચોકલેટ જીસ દેવો. હે મારા ઠાકોર. એ ભાઈ હરખાઈ હોય ને સારે આવીશી હરખા હોય. 500 રૂપિયા ગોળા કલાકારને બક્ષિસ ને આપે છે મિત્રો. તાલીઓથી વધાવી લેજો. વાલા તન મન ધન આપો મિત્રો. હાલો સુરમાં સુર. સોનાનો ગરબો
ભાઈ મોર ભવનભાઈ છે ને હા મનોરથી હા સખા એમાં અમાર બરડિયાથી ને પટેલ આવ્યા એમ ક્યાં બેઠા જીજાજી એલા પણ નમણાઈ મારી નાખેવી છો ભાઈ હા ધ્યાન રાખજો તારું ટપકું કરી દેજો ભાઈ પડ્યા છે ને હમણાં તો આઈ નહીં મારો બાપો રોકાવ ખાધા જેવું છે ખાઓ કાંઈ ઘટે એમ નથી અને અમે તો આમાં અમારે મનોરથી છે ને ભવનભાઈ વધુ પૂરતોમાં જમાયું ને ભાણિયા હાટુદા કર્યું છે ખાઓ કે રોકાજો દીધો દી અને એ અમારે રંગાણી પરિવાર કારણ કે અમારે રંગાણી પરિવારે છે ને જોઈ જોઈને અંગૂઠા ધોયા એમ છે કારણ કે એમાં જીના પટલમાં બાકી ન હોય હવે કલાકારની કદર કરી કલાકારના ગલા જોઈ અમારે બરડિયાથી પધારેલ પટેલ કલાકારને 500 રૂપિયા બક્ષિસને આપે મિત્રો તાળીઓથી વધાવી લેજો વાલા ભાઈ ભાઈ હા